મધ્યપ્રદેશમાં ગે એટલે કે સમલૈંગિક ડેટિંગ અને વિડિયો ચેટિંગ એપ પરથી સેક્સ ટોર્શનનો મામલો સામે આવ્યો છે બ્લુટ ડાઉનનો આ એપ ઇન્ટરનેશનલ લેવલની છે અને તેને દુનિયાભરમાં દસ મિલિયનથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીએ આ એપ પર પ્રોફાઇલ બનાવતા હતા અને સમલૈંગિક યુવકોને એકાંત સ્થળે બોલાવીને સંબંધો બાંધતા હતા પછી તેમનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરતા હતા વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવ્યા હતા આ મામલે બે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી આ પછી પોલીસે ગુનામાં છ લોકોને ગેંગને પકડી પાડી તેમાં બે સગીર પણ છે બાકીના ચાર આરોપીઓ વીસ વર્ષીય બન કેવટ એકવીસ વર્ષીય ટીક્કમ સાહુ ઓગણીસ વર્ષીય અનિકેત રજક અને ઓગણત્રીસ વર્ષીય નીરજ રાઠોડ છે ચારેની ધરપકડ કરવામાં આવી છે આ ટોળકીનો માત્ર એક જ બદમાશ ઘે છે આ ગેંગ તેમની આસપાસના ગે યુવાન ઉપર નજર રાખતી હતી જો કોઈ આ એપ પર આઈડી બનાવે તો તેના ગેંગના સભ્યો લોકેશન જોઈને તેને લઈ આવતા શનિવારે શહેરના બે યુવકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી એપ દ્વારા બંને યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ નિર્જન જગ્યાએ ફોન કરીને સંબંધ બાંધી વિડીયો બનાવી પૈસાની માંગણી કરતા હતા પકડાયેલા આરોપીઓએ કઈ કામ કર્યું ન હતું તેઓ બહુ ભણેલા પણ નથી તેમાંથી મોટા ભાગના માત્ર બાર પાસ છે એસપી રાજીવ કુમાર મિશ્રાએ કહ્યું કે રાજ્ય આ પ્રકારનો આ પહેલો કેસ છે જે સામે આવ્યો છે પ્લે સ્ટોર ઉપર બ્લુઅર્ડ નામની આ એપ છે આ એપ ગે લોકો માટે ડેટિંગ અને વિડિયો કોલ માટે બનાવવામાં આવી છે આ એપના વિશ્વભરમાં દસ મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે આ એપના વિવરણમાં લખવામાં આવ્યું છે કે એપ દ્વારા તમે વિશ્વના પાંચ કરોડથી વધુ સમલૈંગિકો સંપર્ક કરી શકો છો તમારી આસપાસના એવા લોકો આ એપ દ્વારા તમારા સંપર્કમાં આવી શકે છે આ એપ ઇન્સ્ટોલ કરવાથી જેમ કોઈ વ્યક્તિ પોતાનું આઈડી બનાવશે કે તરત જ તેનું લોકેશન એપ પર નોંધાયેલા લોકોને જોઈ લેશે તે લોકેશનની મદદથી જ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને બ્લેકમેલર્સ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે